ગળે ચાર, પાંચ અડે પાંચ, છ ગળે છ, સાત અડે સાત, આઠ અડે આઠ, નવ અડે નવ, એકડે નીડે દસ. બે એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર, એકડ ચોગડ ચૌદ, એકડ પાંચડ પંદર, એકડ છગડ સોળ, એકડ સાતડ સત્તર, એકડ આઠડ અઢાર, એકડ નવ્વડ ઓગણીસ. બગડે ને મીંડે વીસ. પછી શું છે? બગડ એકડ એકવીસ. પછી બોલીને લખવાનું. બગડ એકડ એકવીસની લાઈન. બે બગડા બાવીસ, બગડ તગડ તેવીસ, બગડ ચોગડ ચોવીસ, બગડ પાંચડ પચીસ, બગડ છગડ છવ્વીસ, બગડ સાતડ સત્યાવીસ, બગડ આઠડ અઠાવીસ, બગડ નવ્વડ ઓગણત્રીસ. ત્રગડે ને મીંડે ત્રીસ. તગડ એકડ એકત્રીસ, ત્રગડ બગડ બત્રીસ, બે ત્રગડા તેત્રીસ, ત્રગડ ચોગડ ચોત્રીસ, ત્રગડ પાંચડ પાંત્રીસ, તગડ છગડ છત્રીસ, તગડ સાતડ સાડત્રીસ, ત્રગડ આઠડ આડત્રીસ, ત્રગડ નવ્વડ ઓગણચાલીસ. ચોગડીને મીંડે ચાલીસ. આ પ્રમાણે બોલીને ચાલીસ સુધી લખવાનું છે. પછી છે ઊંધા અંક લખો. આપણે આ પણ નોટબુકમાં શીખી જ ગયા છે. ચોગડે મીંડે ચાલીસ, ચાલીસની પહેલાં શું આવે? ત્રગડ નવ્વડ ઓગણચાલીસ. બોલીને લખવાનું. ત્રગડ નવ્વડ ઓગણચાલીસ. ત્રગડ નવ્વડ ઓગણચાલીસની પહેલાં શું આવે? ત્રગડ આઠડ આડત્રીસ. આ પ્રમાણે બોલતા જઈને લખવાનું. ત્રગડ સાતડ સાડત્રીસ, તગડ છગડ છત્રીસ, ત્રગડ પાંચડ પાંત્રીસ, ત્રગડ ચોગડ ચોત્રીસ, બે ત્રગડા તેત્રીસ, તગડ બગડ બત્રીસ, તગડ એકડ એકત્રીસ. એ જ પ્રમાણે બીજી લાઈન પણ તમારે લખવાની છે. અને ગૃહ કાર્ય એટલે કે એચ ડબલ્યુમાં તમારે ખૂટતા અંક લખવાના છે. જે અંક નથી લખી આપ્યા એકડા બોલતા જઈને લખવાનું. તગડ એકડ એકત્રીસ, પછી શું આવે? તો ત્રગડ બગડ બત્રીસ, બે તગડા તેત્રીસ, ત્રગડ ચોગડ ચોત્રીસ, ત્રગડ પાંચડ પાંત્રીસ, ત્રગડ છગડ છત્રીસ, તગડ સાતડ સાડત્રીસ, તગડ આઠડ આડત્રીસ, તગડ નવ્વડ ઓગણચાલીસ. ચોગડે ને મીંડે ચાર.